राजकोट जिल्लाना धोराजी उपलेटा विधानसभाना आम आदमी पार्टीना उम्मीदवार तरीके विपुल संख्यानी निमणूक थता उपलेटा ने धोराजी खाते कार्यकरो द्वारा उजवणी करवामां आवी। विधानसभानी चूंटणी नजीक आवी रही छे त्यारे दरेक पार्टीओ आवनारी चूंटणीओनी तैयारी करती मालूम पड़े छे। त्यारे दिल्हीमां सरकार चलावती अने ताजेतरमां ज पंजाबमां पण पोतानी सरकार बनावती आम आदमी पार्टी पण गुजरात विधानसभानी चूंटणीने लईने तैयारी करती मालूम पड़े छे। त्यारे आम आदमी पार्टीए आवनारी विधानसभानी चूंटणी माटे उम्मीदवारोना नामनी यादी जाहेर करी हती, जेमां थोड़ा समय पहला प्रथम यादी जाहेर करी हती। त्यारे फरी एक वक्त बीजी यादी जाहेर करवामां आवी छे, जेमां राजकोट जिल्लाना धोराजी उपलेटा विधानसभानी चूंटणी माटेना उम्मीदवार माटे विपुल सखियानी निमणूक करवामां आवी छे। नाम विपुल सखिया, गाम अरणी, अने आज रोज आम आदमी पार्टी द्वारा जे नवा उम्मेदवारोनी जाहेरात करवामां आवी छे, एमां आज रोज अमारा आदरणीय राष्ट्रीय संयोजक अरविंद केजरीवालजी અને અમારા ગુજરાતના પ્રભારી ડૉક્ટર સંદીપ પાઠક તેમજ અમારા ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા દ્વારા જે આજે વિધાનસભાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી, તેમાં ધોરાજી વિધાનસભાના ઉમેદવાર તરીકે મારું નામ જાહેર કરવામાં આવ્યું તે બદલ હું અમારા પાર્ટીના તમામ શીર્ષ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આવનાર વિધાનસભામાં જે પણ કામો કરવાના છે અમારી પાર્ટી દ્વારા, જે આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે બેરોજગારોને રોજગારી જે આપવાની છે એ પ્રત્યે, અને વીજળી જે સસ્તી અને મફત વીજળીને જે અમે વચનો આપ્યા છે, જે ગેરંટીઓ આપવામાં આવી છે એ તમામ ગેરંટીઓ અમે પૂર્ણ કરશું। અને આ જે વિધાનસભા છે ધોરાજી વિધાનસભામાં અમે વધારેમાં વધારે રીતથી જીતશું એવો અમે એક આશા અને અપેક્ષા રાખીએ છીએ। રાજકોટ જિલ્લામાં કેટલા જગ્યાએ સીટ પસંદગી થઈ, કોણ કર્યું? રાજકોટ જિલ્લામાં ખાસ કરીને એક ધોરાજી સીટમાંથી મારી પસંદગી થઈ છે, અને ગોંડલમાંથી અમારા બેન અને જે પાર્ટીના ક્રાંતિકારી યોદ્ધા છે એવા નિમિષાબેન ખૂંટની પણ નિમણૂક કરવામાં આવી છે। ધોરાજી ઉપલેટા વિધાનસભાની ચૂંટણી માટેના ઉમેદવાર માટે વિપુલ સંખ્યાની જાહેરાત થતા ઉપલેટા શહેરના બાપુના બાવલા ચોક તેમજ ધોરાજીમાં ગેલેક્સી ચોક ખાતે આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ દ્વારા ભારે ઉત્સાહભેર ઉજવણી કરી અને ફટાકડા ફોડી એકબીજાના મોઢા મીઠા કરાવી અને વિધાનસભાના ઉમેદવારને ફૂલહાર પહેરાવી શુભકામના પાઠવી હતી। રશ્મિનભાઈ ગાંધી, હિન્ટી ન્યૂઝ, ધોરાજી।